દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સુરેન્દ્રનગર ખાતે યોજાશે રાજ્યકક્ષાની 72મા સ્વાતંત્ર્ય દિનની દબદબાપૂર્ણ ઉજવણી. અનેક વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ. પોલીસ જવાનો દ્વારા યોજાઈ મશાલ પીટી. રાજ્ય સરકારે ચેઇન સ્નેચિંગ મામલે વટ હુકમ બહાર પાડ્યો. ચેઇન સ્નેચિંગ સામે રાજ્ય સરકારનું કડક વલણ. 10 વર્ષ સુધીની સજા તેમજ 25,000નો દંડ. ચીલ ઝડપમાં મૃત્યુ કે ઈજા કરે તો પણ 3 વર્ષની સખત કેદની સજા. શહેરી વિકાસ મંત્રાલયે જાહેર કરી રહેવા લાયક 111 શહેરોની યાદી. પૂના રહેવા માટે શ્રેષ્ઠ તો ટોપ 25માં ગુજરાતના 2 શહેરો. અમદાવાદ 19માં તો સુરત 23માં ક્રમે. પાટનગર દિલ્હી 65માં ક્રમે. એએમસી અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી 18મા દિવસે યથાવત. ઢાલગરવાડ 3 દરવાજાથી ભદ્ર મંદિર પરિસર પર દબાણ હટાવાયા તો પશ્ચિમ વિસ્તારમાં પણ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. જમ્મુ કાશ્મીરના તંગધારમાં નિયંત્રણ રેખા પાસે આતંકવાદીઓની ઘૂસણખોરી નિષ્ફળ. અથડામણમાં સેનાનો એક જવાન શહીદ. સમાચાર વિગતવાર જોઈએ. આવતીકાલે 72મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં યોજાશે ત્યારે રાજ્યકક્ષાના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. શહેરના રોડ, રસ્તા, ઇમારતો પર રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 14 અને 15 ઓગસ્ટે સુરેન્દ્રનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ અગાઉ ગઈકાલે પોલીસ જવાનો દ્વારા એક મશાલ પીટી કરવામાં આવી હતી, જેમાં મશાલ સળગાવી વિવિધ કરતબ કરવામાં આવ્યા હતા. ધોળીધજા ડેમ ખાતે વેલકમ અને ઓમ નમઃ શિવાય વાંચી શકાય તે રીતે પોલીસ જવાનો ઉભા રહ્યા હતા, જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો. સુરેન્દ્રનગર ખાતે 512 કરોડના કામોનું લોકાર્પણ કરાયું હતું, જે અંતર્ગત રોડ, રસ્તા, ગટર અને પાણી લાઇન સહિતના કામો કરાયા છે. આ પ્રસંગે યોજાયેલ ડાયરામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ દેવજી ફતેપુરા, ધારાસભ્યો તથા જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને ડાયરાની મજા માણી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 72મા સ્વાતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર આજે રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આકાશવાણીના નેટવર્ક તથા દૂરદર્શનની બધી ચેનલમાં પ્રથમ હિન્દી અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થશે. આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્ર ક્ષેત્રીય ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ થશે. રાષ્ટ્રપતિનું સંબોધન દૂરદર્શનના ક્ષેત્રીય ચેનલની હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત થયા પછી તુરત જ ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે. મહિલા સુરક્ષા પ્રત્યે ગંભીર વલણ દાખવતા રાજ્ય સરકારે નક્કર પગલું લીધું છે અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓ માટે વટહુકમ બહાર પાડ્યો છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મહિલાઓના મંગળસૂત્ર કે ચેઇનની ચીલ ઝડપ કરનારને ઓછામાં ઓછી 5 અને વધુમાં વધુ 10 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ચીલ ઝડપ દરમિયાન વ્યક્તિને ઇજા થાય તો પણ આરોપીને 3 વર્ષની કેદની સજા કરવામાં આવશે, તેમજ મૃત્યુ કે ઇજા પહોંચાડવા બદલ કે તેવા પ્રયાસો કરવા બદલ ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની કેદ તેમજ 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવા બનાવો તરફ ગંભીરતા દાખવતા આવા બનાવો અટકાવવા સૂચના આપી છે અને જેના પરિણામે આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા દેશી બનાવટના હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. શહેરના ગોંડલ રોડ પર આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર હથિયાર બનાવવામાં આવતા હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસને પ્રથમ 6 દેશી બનાવટના હથિયાર મળી આવ્યા હતા અને બાદમાં પોલીસે 4 કારખાનેદારની ધરપકડ કરી હતી અને 17 જેટલા દેશી બનાવટના તમંચા તેમજ હથિયાર બનાવવાના ઓજારો સહિત કુલ 98,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક પૂછપરછમાં તો એ સ્પષ્ટ થતા નથી કે એનો કોઈ મોટો બધો ઇરાદો હતો, પણ મૂળ વસ્તુ એ સ્પષ્ટ થાય છે કે એનો હથિયાર બનાવવાનો કારણ હતા કે હથિયાર બનાવીને ત્યાં બીજી વિસ્તારમાં વેચવાનું. અને એ પોતે આપણી રીતે પણ એક બહુ ગંભીર બાબત છે અમારે લીએ, કેમ કે આ શાંતિ અને સલામતી માટે એવા ગેરકાયદેસર હથિયારના કારખાના બના રાખીને એ બધી વસ્તુને વિસ્તારમાં વેચવાનો એ આપણી રીતે પણ ઘણી ખોટી વસ્તુ છે. આનો હેતુ શું હતા એને અગાઉ એવા કોઈ હથિયાર કોઈને આપેલા છે અને બીજા કોઈની સાથે એ હથિયાર સાથે આગળ શું શું કાર્યવાહી કરવાની હતી એની એ તમામ વિગતવારની ડિટેલ કામ પૂછપરછ પછી આગળની વિગત આપને ધ્યાન પર મૂકવામાં આવશે. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલા અમરેલી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો. ઉપરાંત ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ લિમિટેડ અને અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવા અપીલ કરી હતી. ઉપરાંત સાંસદ નારણભાઈ કાછડીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું, તેમજ ઇફકોના ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની સરકારે કસૂરવારો સામે પગલાં લેવા માટે નક્કર સૂચનો આપી દીધા છે, નક્કર દિશા આપી દીધી છે. આરોપીઓ પકડાઈ પણ ગયા છે અને ઇન્વેસ્ટિગેશનમાં જરૂરી જે કંઈ પગલાં લેવા જોઈએ તે સરકાર લઈ રહી છે અને જવાબદારોને સખત સજા થાય અને ઝડપી કાર્યવાહી થાય એવી આપણે અપેક્ષા રાખીએ. પોરબંદર જિલ્લામાં થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટેની એકમાત્ર હોસ્પિટલમાં બ્લડ બેંકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના કારણે હવે થેલેસીમિયાના દર્દીઓને આરસી, પ્લેટલેટ, પ્લાઝમા વગેરે તત્વો લોહીમાંથી અલગ પાડી અને દર્દીઓને આપવામાં આવે છે. થેલેસીમિયાના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન બની છે, જેનું એકમાત્ર કારણ છે અહીં થતી વિનામૂલ્યે સારવાર. પોરબંદર જિલ્લામાં 150 જેટલા બાળકો થેલેસીમિયાગ્રસ્ત છે. પોરબંદરમાં બ્લડ કોમ્પોનેન્ટ સેન્ટરની શરૂઆત અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી છે. અત્યાર સુધી પોરબંદર અને આસપાસના વિસ્તારમાં હોલ બ્લડ દર્દીઓને અપાતું હતું, જે હવે કોમ્પોનેન્ટના સ્વરૂપમાં એટલે કે બ્લડની અંદરથી પેશન્ટને જોઈતા ઘટકો જુદા પાડી અને આપવામાં આવશે, જે ખૂબ જ જરૂરી વસ્તુ આસપાસના સેન્ટરોમાં હતી. પોરબંદરથી લગભગ 150 કિલોમીટરના એરિયાની અંદર આ વ્યવસ્થા ક્યાંય ઉપલબ્ધ નથી. આજથી 5 વર્ષ પહેલા હું બીમાર પડી હતી ત્યારે આ સુવિધા આખા પોરબંદર જિલ્લામાં નથી અને મારે જામનગર જિલ્લાની અંદર જવું પડ્યું હતું. એના કરતા જે અહીંયા શરૂ થઈ ગઈ છે ને એના માટે હું આશા ચેરિટેબલ ટ્રસ્ટ મેનેજર શ્રી આશીષભાઈ અને કમલ અંકલ તથા સ્ટાફ બધાનો હું ખૂબ ખૂબ ધન્યવાદ લેખું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચાલી રહેલ દબાણ દૂર કરવાની કામગીરી શહેરના હારસમા, ભદ્ર, દાલગરવાડ વિસ્તારમાં સતત 18મા દિવસે પણ યથાવત રહી હતી. દાલગરવાડ વિસ્તાર ત્રણ દરવાજાથી ભદ્ર મંદિર પરિસર તેમજ પશ્ચિમ વિસ્તારમાં શ્યામલ 4 રસ્તાથી પ્રહલાદનગર ગાર્ડન કોર્પોરેશન રોડ પરથી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુખ્ય રસ્તાઓને દબાણ મુક્ત કરવાની કાર્યવાહી કરાઈ હતી. દુકાનો બહારના દબાણો જેવા કે ફાઇબર શેડ, ઓટલા તેમજ પાકા બાંધકામને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હતા. ગલી, ત્રણ દરવાજા અને જિલ્લા પંચાયતની આજુબાજુનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. એએમસીની સાથે રહીને જે પણ એએમસી જે લોકોને નોટિસ આપી છે તમામ પાકા મકાનો અને એના સિવાય જે ટ્રાફિકને અડચણરૂપ હશે કાચા જે પણ દબાણ છે એ તમામને દૂર કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર ક્ષેત્રમાં અંકુશ રેખા પાસે બોર્ડર પારથી હથિયાર સાથે ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓની મનોકામના સેનાએ નિષ્ફળ કરી દીધી છે. જોકે આ ગોળીબારમાં ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી સૈનિક પુષ્પેન્દ્રસિંહ શહીદ થયા છે.
एक देश एक चूंटणी मुद्दे राजकीय पक्षों में घना समय थी चर्चा चाली रही है त्यारे बीजेपी नेता भूपेन्द्र यादव नेतृत्व में एक दल कायदा पंच पास पहुंचू थू तथा पार्टी अध्यक्ष अमित शाह पत्र कमीशन ने सौंपो आ अंगे महासचिव भूपेन्द्र यादव जु कि अमारो पक्ष एक देश एक चूंटणी पक्ष में है भाजप माने कि कायदा में संशोधन थव जीइए जरंवा चूंटी थत खर्च बची शके। ભાજપના કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર નિશાન તાકતા જણાવ્યું હતું કે રાષ્ટ્રહિતના મુદ્દે રાહુલ ગાંધી દેશને ગુમરાહ કરી રહ્યા છે। રાફેલ ડીલના મુદ્દે વિપક્ષે લગાવેલા આરોપનો જવાબ આપતા તેમજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથે લેતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એટલા હતાશ થઈ ગયા છે કે જૂઠાણાની પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે। રાહુલ સંસદમાં પણ જૂઠું બોલે છે અને બહાર પણ। રાહુલ ગાંધીએ વિદેશ નીતિ સમજવાની જરૂર છે। Pricing etc. cannot be revealed under national interest, security interest. Secrecy clause हमने नहीं कहा था, secrecy clause उनकी सरकार ने एग्जीक्यूट किया था और सही एग्जीक्यूट किया। जिसको हम बार बार कहते हैं आप इसलिए सीक्रेट चीज को नहीं डिस्क्लोज करते हैं ताकि आपके दुश्मन जान नहीं जाए कि आपके प्लेन में क्या क्या सुरक्षा के उपकरण हैं। રાજધાની દિલ્હીમાં એનડીએમસી દ્વારા સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં મોટી પહેલ થઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા વાઇફાઈ સહિત કચરાના મેનેજમેન્ટ બાબતે નવી અને આધુનિક મશીનરીને એનડીએમસીને આપવામાં આવી હતી। ગૃહમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની ડિજીટલ ઇન્ડિયા હેઠળ સમગ્ર દેશને સ્માર્ટ બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેના શ્રેષ્ઠ પરિણામો સામે આવ્યા છે। મોંઘવારી બાબતે લોકો માટે રાહતના સમાચાર છે। જુલાઈમાં રિટેલ મોંઘવારી દર સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં ઘટાડો થતાં 4.17% રહ્યો હતો જ્યારે જૂનમાં સીપીઆઈ ગ્રોથ 4.92% હતો। જુલાઈમાં ખાદ્ય સામગ્રીના ભાવો ઘટ્યા છે। પાછલા મહિનાઓના આધાર પર જુલાઈમાં ખાદ્ય મોંઘવારી દર 2.71%થી ઘટીને 1.37% રહ્યો છે। કૃષિમંત્રી આરસી ફળદુએ મગફળી કૌભાંડ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપોને નકારી કાઢ્યા છે। રાજકોટ ખાતે પત્રકારોને તેમણે કહ્યું કે વિપક્ષ સસ્તી લોકપ્રિયતા મેળવવા રાજનીતિ કરી રહ્યો છે। તેમણે કૌભાંડ મુદ્દે કોઈને પણ છાવરમાં નહીં આવે તેવો પુનરૂચ્ચાર પણ કર્યો હતો। હરિપર સેવા સહકારી મંડળી દ્વારા જે ખરીદી કરવામાં આવી છે અને એમાં કશી પણ ગેરરીતિ થઈ હોય તો આપ પુરવાર કરો। એટલું જ નહીં, તમે આ મંડળીની સાથે જયારે મારું નામ જોડ્યું છે ત્યારે મેં મારા જાહેર જીવનમાં મારી જાત ઉપર અંકુશો મૂકી અને હું જીવ્યો છું। જયારે મારા નામ જો તમે નિવેદન કર્યું છે ત્યારે હું ખૂબ દિલથી દુઃખી થયો છું કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપર સેવા મંડળી મારફતે જે મગફળી ખરીદવામાં આવી છે આ હરિપર સેવા સહકારી મંડળીના હોદ્દેદારો છે એ કૃષિમંત્રી ફળદુના સગા છે અને આ મંડળી દ્વારા પણ ગેરરીતિ આચરવામાં આવી છે। તો આ સાથે અત્યારનું આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।